नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 9 गणित चेप्टर नंबर 6 रेखाओ अने खूणाओ एनो लेक्चर नंबर 1 भणवा जई रह्या छीए। आनी पहेला आपणे एक विज्ञाननुं पण चेप्टर पूरुं कर्युं छे। आ चेप्टर जे आपणुं छे हवे पछीनी परीक्षाना कोर्समां छे एटले आपणे चलावी रह्या छीए। जो विद्यार्थी मित्रों तमे आपणा लेक्चर जोता होय, गमता होय तो लाइक करो, सब्सक्राइब करो अने बाजूमां आपेला बेल आइकनने प्रेस करो। आजे आपणे जे के भणावा जई रह्या छीए ए धोरण 8 नी अंदर आमांथी घणुं बधुं आवतुं हतुं, एटले घणुं बधुं तमने आवडतुं पण हशे। એટલે સમરેખ બિંદુઓ છે, રેખા છે, કિરણ છે, આવા શબ્દોથી તમે પરિચિત તો છો જ, બરાબર? તો છતાં આજે આપણે શરૂઆત કરીએ છીએ એ સૌ પ્રથમ રેખાખંડ એટલે શું। તો રેખાખંડ એટલે તમને ખબર છે કે બે અંત્ય બિંદુ હોય, તો બે અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને રેખાખંડ કહે છે। એટલે કહેવાય શું, દાખલા તરીકે આપણે આવી રીતે લખ્યા આ AB, તો આને શું વંચાય, તો રેખાખંડ AB વંચાય। ફરીથી બીજું લઈ લઈએ, ધારો કે CD, પણ આ લખ્યું છે તો એને શું વંચાય, તો રેખાખંડ CD। ચલો હવે કિરણ, તો એમાં એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહેવાય। હવે આ કિરણ દર્શાવવું હોય તો એક બાજુ આપણે શું કરીએ, તીર, તો આને શું વંચાય, તો રેખાખંડ AB। ફરીથી ધારો કે DC, તો રેખાખંડ DC, કિરણ DC, બરાબર? એટલે એક અંત્ય બિંદુ છે, આનો મતલબ એવો આની એક જ અંત્ય બિંદુ છે અને આને બે અંત્ય બિંદુ છે। એટલે રેખાખંડ અને કિરણ આ બંનેમાં ફરક શું, તો રેખાખંડને બે અંત્ય બિંદુ હોય, કિરણને એક જ અંત્ય બિંદુ હોય। હવે સમરેખ બિંદુઓ, તો આની પણ વ્યાખ્યા આવડે, એક જ રેખા પર આવેલા કે એક જ રેખા પર આવેલા એક જ રેખા પર આવેલા આપણે એવું લખી શકીએ કે ત્રણ કે તેથી વધુ એક જ રેખા પર આવેલા બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે। એટલે ત્રણ કે તેથી વધુ હોય તો આગળ એવી વ્યાખ્યાની શરૂઆત કરીએ કે ત્રણ કે તેથી વધુ બિંદુઓ જો એક જ રેખા પર આવેલા હોય તો તેવા બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે। હવે અસમરેખની વ્યાખ્યા લખવી છે તો શું લખીએ, કે સમરેખ ન હોય તેવા બિંદુઓને અસમરેખ બિંદુઓ કહે છે। સમરેખ બિંદુઓ હોય તો એક જ રેખા ઉપર આવેલા હોય। ઉદાહરણ આપી દઈએ, ધારો કે A, B અને C, તો આ A, B, C શું છે, સમરેખ બિંદુઓ છે। પણ ધારો કે D બિંદુ અહીંયા આપેલો છે, તો A, B, C, D એ સમરેખ બિંદુઓ નથી, એનો મતલબ અસમરેખ બિંદુઓ છે। એના પછી છે ખૂણો, તો એક જ અંત્ય બિંદુ ખૂણાની અંદર શું હોય, અંત્ય બિંદુ એક, એટલે એક જ અંત્ય બિંદુ વાળા બે કિરણો થી શું બને છે, તો ખૂણો બને છે। હવે ખૂણો બનાવવો છે,
અહીંયા બિંદુ A, B અને C. આની અંદર આ જે બે કિરણો છે ને, બે કિરણો એને ભુજ કહેવાય. એને બે કિરણોને ભુજ કહેવાય, ભુજ અથવા બાજુઓ કહેવાય. અને જે સામાન્ય આપણે અંત્ય બિંદુ લખ્યું કે સામાન્ય અંત્ય બિંદુને શું કહેવાય, તો શિરોબિંદુ કહેવાય. ક્લિયર? હવે જો આ એ જે છે, આ એ, એને તમે શું કહો, શિરોબિંદુ. તો બાજુઓ, આ બે બાજુઓ કહેવાય. તો તમને એવું પૂછે કે આની અંદર બાજુઓ કઈ હોય, તો બાજુઓ કઈ લખાય, તો આ બે ભુજ છે ને એની બાજુઓ છે, એટલે એબી અને એસી. આમ ન લખાય, સાંભળો. કિરણ એબી અને કિરણ એસી, એની શું કહેવાય, બાજુઓ. કેમ કે અહીંયાથી કિરણ છે. બીજું એનો ખૂણો લખવો છે, ખૂણો. તો ખૂણો કઈ રીતે લખાય, બી એ સી. તો ખૂણો બી એ સી. અથવા જો આમ ન લખવું હોય તો આમ પણ લખાય, એટલે ખૂણો સી એ બી. અથવા ફક્ત આ જ ખૂણો લખવો હોય તો ખૂણો એ, આમ પણ લખાય. એટલે ત્રણ રીતે લખો, કોઈ પણ રીતે લખો, વચ્ચે શું આવે છે એ, અહીંયા વચ્ચે એ આવવું જોઈએ. એટલે આ ખૂણાની વાત હતી. એના પછીનો ટોપિક છે ખૂણાના પ્રકાર. ખૂણાના પ્રકાર, હવે ખૂણાના પ્રકાર, તો ખૂણાનું માપ હોય ને એને આધારે ખૂણાના પ્રકાર પાડેલા છે. લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ, આ ત્રણ વિશે તમે જાણો છો. સરળ કોણ અને વિપરીત કોણ, સરળ કોણ પણ લગભગ આવી ગયું, આ વિપરીત કોણ નવું છે. હવે લઘુકોણ કોને કહેવાય, કે જે ખૂણાનું માપ નેવું અંશ, જે ખૂણાનું માપ ઝીરો અંશ અને નેવું અંશની વચ્ચે હોય, તે ખૂણાને લઘુકોણ કહેવાય. એટલે ઝીરો અને નેવુંની વચ્ચે હોય તો એને લઘુકોણ કહેવાય. હવે કાટકોણ, કે જે ખૂણાનું માપ 90 અંશ હોય તે ખૂણાને કાટકોણ કહે છે. હવે ગુરુકોણ, તો જે ખૂણાનું માપ 90 અંશ અને 180 અંશની વચ્ચે હોય તે ખૂણાને ગુરુકોણ કહેવાય. સરળ કોણ, કે જે ખૂણાનું માપ 180 અંશ હોય તે ખૂણાને સરળ કોણ કહેવાય. અને વિપરીત કોણ, જે ખૂણાનું માપ 180 અંશ અને 360 અંશની વચ્ચે હોય તો તે ખૂણાને વિપરીત કોણ કહે છે. હવે વિચારો, 90 કરતા નાનો તો લઘુકોણ, 90 તો કાટકોણ, 90 કરતા મોટો તો ગુરુકોણ, 180 હોય 180 તો સરળ કોણ, અને 180 કરતા વધારે હોય તો એને શું કહેવાય, વિપરીત કોણ. એટલે 360, 180 અને 360 વચ્ચેનો હોવો જોઈએ, તો એને શું કહેવાય છે, વિપરીત કોણ કહેવાય. આ બધા ખૂણા આપણને દોરતા પણ આવડે,
બરાબર, હું દોરી આપું છું. ધારો કે તમને લઘુકોણ દોરવાનો કે તો તમે આ રીતે લઘુકોણ દોરો, એનું માપ કેટલું હોય? 90 કરતા ઓછું હોય. હવે કાટકોણ દોરવાનો કે તો ખબર પડે કે આ કાટકોણ આ કયો કહેવાય? કાટકોણ. હવે આપણે કયો દોરો? ગુરુકોણ. ગુરુકોણ એટલે આમ 90 કરતા મોટો હોય, તો આ 90 કરતા મોટો. બરાબર, આ કેટલો થઈ ગયો? 180. તો જુઓ આ 180 કહેવાય. બરાબર, આખી આખો સીધી લાઈન છે, એનો મતલબ શું થઈ ગયો? 180. હવે આપણે દોરીએ, પણ અહીંયાથી તે આમ માપવાનું, એટલે આ શું થઈ ગયો? તો કે વિપરીત ખૂણ, એટલે 180 કરતા કેટલો આવશે? વધારે આવે. બરાબર, આ પ્રમાણેના ખૂણા હોય. ફરીથી ખૂણાના પ્રકાર: લઘુકોણ 90 થી ઓછો, કાટકોણ 90, ગુરુકોણ 180, 90 ની વચ્ચે, સરળ કોણ 180, વિપરીત કોણ તો 180 થી 360. ચાલો હવે એના પછી છે કોટિકોણ, કે જે બે ખૂણાના માપનો સરવાળો નેવું અંશ થાય, તે બે ખૂણાઓને એક બીજાના કોટિકોણ કહે છે. ચાલો ફરીથી, જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય, તે બે ખૂણાઓને એક બીજાના કોટિકોણ કહે છે. હવે પૂરક કોણ, તો 90 છે એની જગ્યાએ 180, કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય, તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહે છે. પૂરક કોણ એટલે 180. ધારો કે એક ખૂણો 80 નો આપ્યો છે, તો બીજો કેટલાનો હોય? તો 100 નો, કેમ કે સરવાળો કેટલો થવો જોઈએ? 180. એના પછી છે આસન્ન કોણ. પહેલા આપણે એની એક આકૃતિ દોરી દઈએ આસન્ન કોણની. આસન્ન કોણ, હવે આ આસન્ન કોણની વ્યાખ્યાની અંદર બે ટોપિક ખાસ ધ્યાન રાખવાના, કે જો બે ખૂણાઓના શિરોબિંદુ એક હોય, જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક હોય, એટલે કઈ રીતે, જો સમજો આ ખૂણો છે, આ એનું આ બિંદુ કહેવાય, આ ખૂણો છે તો એનું પણ આ બિંદુ કહેવાય, એટલે એનું શિરોબિંદુ શું થઈ ગયું? એક. જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, બીજું એક ભુજ સામાન્ય હોય, સામાન્ય એટલે કોમન હોય. કોમન એટલે શું? કઈ લાઈન હું બે વાર ઘૂંટું છું એ તમારે ધ્યાન રાખવાનું. ચાલો આ એક ખૂણો, આ બીજો ખૂણો, કઈ લાઈન મેં બે વાર ઘૂંટી તો ખબર પડી કે સાહેબ આ કિરણ બીડી એ તમે બે વાર ઘૂંટી. તો એક ભુજ શું હોય? સામાન્ય હોય. બીજો કે
બાકીના બે ભૂજ બાકીના બે ભૂજ સામાન્ય ભૂજની સામ સામેની અથવા તો જુદી જુદી બાજુએ હોય તો બે ખૂણાઓને આસન્ન કોણ કહે છે. ત્રીજો મુદ્દો સમજાવો. બાકીના બે ભુજ, જો આ સામાન્ય બાજુ થઈ ગઈ, એના બાકીના આ રહ્યા, આ બે ભુજ કહેવાય, બરાબર ને? એ બે ભુજ એટલે આ બે ભુજ એ સામાન્ય બાજુ હતી ને, એની જુદી જુદી બાજુએ હોવા જોઈએ. આમ જુદી જુદી બાજુએ હોવા જોઈએ એટલે એક આ બાજુ છે અને આનાથી એક આ બાજુ છે. એટલે ત્રણ મુદ્દા ગણ્યા. શિરોબિંદુ એક, સામાન્ય બાજુ હોવી જોઈએ, અને બાકીના બે ભુજ એ સામાન્ય ભુજથી જુદી જુદી બાજુએ હોવા જોઈએ. તો આવા ખૂણાને આસન્ન કોણ કહે છે. હવે આની અંદર આસન્ન કોણ કયા થાય, તો નામ આપો. ખૂણો એ બી ડી અને ખૂણો ડી બી સી એ આસન્ન કોણ છે. ચાલો સામાન્ય ભુજ બોલો, અથવા સામાન્ય બાજુ અથવા ભુજ, ગમે તે કે સામાન્ય ભુજ તમે કયું બોલો, તો કે હમણાં જ મેં કીધું બીડી. આનું શિરોબિંદુ બોલો, શિરોબિંદુ, સામાન્ય શિરોબિંદુ એટલે એક જ શિરોબિંદુ કયું હતું, તો બી થઈ ગયું. હવે એક વસ્તુ બીજું વિચારો, કે ધારો કે આનું માપ 50 હોય, આનું માપ 40 હોય, 60 હોય, 60 રાખો, 50 અને 60 હોય, તો હું આખો ખૂણો, જો ફરીથી એ બી ડી એ 50, ડી બી સી એ 60, તો આખો ખૂણો કેટલાનો થાય, તો તમે માપો, તમને ખબર હોય કે 50 + 60 = 110. તો એના ઉપરથી આપણે આવું લખીએ કે ખૂણો એ બી ડી પ્લસ ખૂણો ડી બી સી બરાબર આખો ખૂણો થાય, તો ખૂણો એ બી સી થઈ ગયું. ફરીથી ખૂણો એ બી ડી પ્લસ ખૂણો ડી બી સી બરાબર આખો ખૂણો કેટલો થઈ ગયો, એ બી અને સી, એટલે એ બી સી થઈ ગયો. હા, આસન્ન કોણ સમજાયો. એના પછી છે રેખિક જોડ, ખૂણાઓની રેખિક જોડ. તો એ વ્યાખ્યા પણ આપણે આસન્ન કોણ ઉપરથી જ લખવાની છે, કે જો બે આસન્ન કોણ ના સામાન્ય ન હોય તેવા ભુજ, એટલે શું, આ એકા અને એકા આ બે સામાન્ય નથી, સામાન્ય આ છે, કોમન ભુજ કયો હતો, તો આ, તો સામાન્ય નથી એવા ભુજ, આ આસન્ન કોણના સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે, તો તેવા ખૂણાઓની જોડને રેખિક જોડના ખૂણા કહે છે. હવે સમજો, આ ઉપરની આકૃતિમાં ફરક શું એ કહી દો, યાદ રાખી લો એકદમ ક્લીન. જો આ જે એબી બાજુ છે ને, એબી બાજુ એ મેં આ ફેરવી 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 નમ સીધી લાવી દીધી, એટલે એબી બાજુ ટૂંકમાં છે નહીં. હવે કઈ બાજુ થઈ ગઈ, આ બાજુ, એટલે આની આકૃતિ તમારે ધારો કે દોરવાની થાય. રેખિક જોડ એટલે શું, તો એક લાઈન કેવી હોય, સીધી, અને અહીંયા કોઈ પણ એક લાઈન આપેલી હોય, ધારો કે એ બી સી અને ડી, ક્લિયર. બીજું
रैखिक जोड़ ना ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? તો કે 180 અંશ થાય. કેમ ખબર પડે? જો વિચારો, આ સીધે સીધી લાઈન થઈ ગઈ એટલે સીધે સીધી લાઈન હોય તો ખૂણો કેટલાનો હોય? સરળ કોણ 180. હવે તમે વિચારો, હું તમને એવું કહી દઉં કે આ ખૂણો 60 અંશનો છે, તો તમારે આ શોધવાનો હોય તો તમે કઈ રીતે શોધો? તો કે આખો 180 નો એમાંથી 60 ગયા તો 120 વધ્યા, તો આ ખૂણાનું માપ મને કેટલું મળી જાય? તો કે 120 અંશ. ક્લિયર? તો આના ઉપરથી આવું લખાય કે ખૂણો એ બી ડી પ્લસ ખૂણો ટી બી સી બરાબર 180. જો ફરીથી ચેક કરો, એ બી ડી લખ્યો છે, ડી બી સી લખ્યો છે, આખો બંને થઈને કેટલાનો થાય? 180. આ 60 અને 120 આપણે ઉદાહરણમાં સમજાવ્યું છે, લખવાનો નહીં. 50 અને 60 ઉદાહરણમાં છે, લખવાનો નહીં. એના પછી છેલ્લો ટોપિક આજનો અભિકોણ, કે સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓ લેવાના. સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણા ઓમાં જો એક ખૂણાનો દરેક ભુજ, એક ખૂણાનો દરેક ભુજ મળીને, એટલે બીજા ખૂણા સાથે મળીને એક સીધી રેખા બનાવતો હોય, મળીને એક રેખા બનાવતો હોય, તો તેવા ખૂણાને અભિકોણ કહે છે. એટલે સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓ લેવાના. એટલે આમાં શું છે ખબર છે? ચોકડી પાડી દેવાની. આ ચોકડી પાડી દીધી, હવે ચાલો અહીંયા ઓ લખો. એ બી સી અને ડી, ચલો આમાં બે ખૂણા તમે મને કહી દો. તો કોઈ પણ બે ખૂણા બોલે, હવે જો આવું બોલું છું, એ ઓ બી, ડી ઓ સી, થઈ ગયો બે ખૂણા. એક આ ખૂણો, એક આ ખૂણો. સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણા એટલે બે ખૂણા થઈ ગયા. જો એક ખૂણાનો દરેક ભુજ, એટલે આ ખૂણાનો આ ભુજ એ બીજા ખૂણા સાથે મળીને સીધી રેખા બનાવે, આ ભુજ બીજા ખૂણા સાથે મળીને સીધી રેખા બનાવે, તો તેવા ખૂણાને અભિકોણ કહેવાય. ન ખબર પડે તમે ચોકડી યાદ રાખવાની, આ અભિકોણ કહેવાય. હવે અભિકોણની કેટલી જોડ મળે? તો બે જોડ મળે. અને અભિકોણ કેવા હોય? તો સરખા હોય, એટલે એકરૂપ હોય. સરખાનો મતલબ શું? એકરૂપ હોય. હવે જો આ ખૂણો હું લખું, સમજો આ બે ખૂણા સરખા કહેવાય, નિશાની કરે ને સરખા ખૂણા કહેવાય. એટલે એ ખૂણો હું લખું છું, ખૂણો એ ઓ બી બરાબર ખૂણો ડી ઓ સી, આ એક ખૂણો સરખો. હવે આ જે નિશાની કરે એ બે ખૂણા સરખા, એટલે આ એઓડી, એઓડી બરાબર બી ઓ સી, આ બંને ખૂણા જેવા થઈ ગયા સરખા. એટલે અભિકોણની કેટલી જોડ મળે? તો બે મળે, એકરૂપ મળે. રેખિક જોડના ખૂણાના માપનો સરવાળો કેટલો? 180. કોટિકોણ હોય તો બે ખૂણાના માપનો સરવાળો 90. પૂરક કોણ હોય તો બે ખૂણાના માપનો સરવાળો 180. ક્લિયર? આજે આપણે ખૂબ જ સરસ ભણ્યા કે રેખાખંડ, કિરણ, સમરેખ બિંદુઓ, ખૂણો કોને કહેવાય, ખૂણાના પ્રકાર, આસન્ન કોણ. આ ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે આ બંનેનો સરવાળો આખો ખૂણો થાય. હવે આપણને ખબર પડવી જોઈએ તો આગળના દાખલા પણ આપણને આવડે. આ રેખિક જોડ છે કે ખૂણાના માપનો સરવાળો 180 થાય. આ બંનેમાં ફરક શું? કે આ લાઈન એકદમ શું હોય? સીધી હોય. અને અભિકોણ એટલે ચોકડી યાદ રાખવાની. તો જે કંઈ આજે આપણે ચલાવ્યું એ ખૂબ સારા અક્ષરે તમે તમારી નોટબુકમાં લખજો.